हेलो स्टूडेंट्स, धोरण 6 ની અંદર આપણે અગાઉના વિડિયોમાં એક્ટિવિટી 8 જોઈ ગયા. આજે આપણે એક્ટિવિટી 9 થી એક્ટિવિટી 12 સુધી જોઈશું. એક્ટિવિટી 9, અહીંયા જુઓ, અર્ચના નામની છોકરી દરરોજ ડાયરી લખે છે, પરંતુ કેટલાક દિવસોની ડાયરી લખવાનું ચૂકી ગઈ છે. તે પોતાની મમ્મીને પૂછીને લખે છે. અર્ચના અને તેમની મમ્મીના સંવાદ નીચે આપેલા છે. અહીંયા જુઓ, અર્ચના જે છે એ અર્ચના ડાયરી લખે છે કે એના આખા દિવસની દરમિયાન શું બન્યું અને શું નહીં. તો તે કેટલાક દિવસથી ડાયરી લખવાનું ભૂલી ગઈ છે, અને તે ભૂલી ગઈ છે કે શું થયું હતું, કે ક્યારે ક્યાં ગયા હતા, કે મેં શું કાર્ય કર્યું હતું. તો તેની મમ્મીને પૂછીને તે ડાયરી લખે છે, અને તેની મમ્મી અને તેની વાતચીત અહીંયા નીચે આપેલી છે. તેમના ડાયલોગ અહીંયા આપેલા છે. આપણે જોઈએ કે શું છે એમાં. અર્ચના સેઝ, મમ્મી પ્લીઝ ટેલ મી વેર વી લાસ્ટ સન્ડે. અર્ચના તેની મમ્મીને પૂછે છે કે પ્લીઝ ટેલ મી, તું મને મહેરબાની કરીને તું મને કહીશ કે વેર વી લાસ્ટ સન્ડે, આપણે ગયા રવિવારે ક્યાં હતા. મમ્મી સેઝ વી વેર ઓન ધ ફાર્મ. મમ્મી જવાબ આપે છે કે આપણે ખેતરમાં હતા. ફાર્મ એટલે કે ખેતર, આપણે ખેતરમાં હતા. અર્ચના સેઝ ઓ યસ, વોટ વોઝ ધ નેમ ઓફ ધેટ બિગ ટ્રી. શું કહે છે અર્ચના? કહે છે કે ઓ હા, આપણે ખેતરમાં હતા. વોટ વોઝ ધ નેમ ઓફ ધેટ બિગ ટ્રી, પેલા મોટા ઝાડનું શું નામ હતું. તેની મમ્મીને પૂછે છે કે પેલું જે બિગ ટ્રી એટલે કે જે મોટું ઝાડ હતું પેલું, એ મોટા ઝાડનું નામ શું હતું. મમ્મી સેઝ બિગ ટ્રી. મમ્મી પૂછે છે મોટું ઝાડ, કયું મોટું ઝાડ. અર્ચના સેઝ વન નિયર ધ વેલ, જે પેલા કૂવા એક કૂવાની પાસે હતું એ મોટું ઝાડ. હવે જુઓ, મમ્મી સેઝ યસ ધેટ વોઝ એન આમલા ટ્રી. મમ્મી કહે છે કે હા, તે આમળાનું ઝાડ હતું. આમલા ટ્રી એટલે કે આમળાનું ઝાડ હતું. અર્ચના સેઝ ઓકે, વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન. અર્ચના તેની મમ્મીને કહે છે સારું, તો હું શુક્રવારે બપોરે ક્યાં હતી. આફ્ટરનૂન એટલે કે બપોરે, હું શુક્રવારે બપોરે ક્યાં હતી. મમ્મી સેઝ ઓન ફ્રાઈડે. ઓન ફ્રાઈડે વોટ વોઝ ધ ડેટ. મમ્મી એને પૂછે છે કે શુક્રવારે કઈ તારીખ હતી. અર્ચના સેઝ ઇટ વોઝ ધ 11th ઓફ ધીસ મંથ. અર્ચના કહે છે કે તે આ મહિનાની, ધીસ મંથ, આ મહિનાની 11મી તારીખ હતી. મમ્મી સેઝ વી વેર ઇન ધ દૂધસાગર ડેરી. મમ્મી તેને કહે છે કે આપણે દૂધસાગર ડેરીએ હતા, દૂધસાગર ડેરીમાં હતા. અર્ચના સેઝ એન્ડ મમ્મી ઓન ધ 12th. અને અર્ચના એની મમ્મીને પૂછે છે અને મમ્મી આપણે 12મી તારીખે ક્યાં હતા. મમ્મી સેઝ યુ એન્ડ યોર ફ્રેન્ડ વેર એટ ધ લાઇબ્રેરી. તું અને તારા મિત્રો લાઇબ્રેરીમાં હતા, પુસ્તકાલયમાં હતા. લાઇબ્રેરી એટલે કે પુસ્તકાલય, પુસ્તકાલયમાં હતા. અર્ચના સેઝ ઓ યસ આઈ રિમેમ્બર નાવ. ઓ હા, મને હવે યાદ આવ્યું. આઈ વોઝ ધેર વિથ માય ફ્રેન્ડ. હા, હું મારા મિત્રો સાથે ત્યાં ગઈ હતી. એન્ડ વન એન્ડ ઓન ધ 10th ઓફ ધીસ મંથ, અને આ મહિનાની 10મી તારીખે. મમ્મી સેઝ ઓન ધ 10th ઓફ ધીસ મંથ, આ મહિનાની 10મી તારીખે યુ વેર એટ ધ ડોક્ટર્સ ક્લિનિક. તું ડોક્ટરના દવાખાને હતી, કઈ હતી. અર્ચના સેઝ યસ બટ આઈ વિલ નોટ રાઇટ ધેટ. અર્ચના કહે છે હા, પણ મારે તે હું તે વિશે લખીશ નહીં. મમ્મી સેઝ વાય નોટ બેટા. મમ્મી કહે છે કેમ નહીં લખે બેટા. અર્ચના સેઝ નો નો, ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ. અર્ચના કહે છે ના ના, તે મારા માટે ખરાબ અનુભવ હતો. બેડ એટલે કે ખરાબ, અને એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. મમ્મી સેઝ બટ ઇટ વોઝ અ રિયલ એક્સપિરિયન્સ, સો પ્લીઝ રાઇટ ઇટ. શું કહે છે મમ્મી? પણ તે એક સાચો અનુભવ હતો, તેથી તું
મહેરબાની કરીને તે લખ. અહીંયા જુઓ કે અર્ચનાને કેટલાક દિવસથી અહીંયા ડાયરી લખવાની બાકી હતી, તો તે ક્યાં ગઈ હતી અને ત્યાં તેને શું કર્યું હતું તે તારીખો વિશે તેને લખ્યું. અને અહીંયા જે દવાખાનાનો તેનો અનુભવ હતો, કેવો અનુભવ, બેડ એક્સપિરિયન્સ એટલે કે ખરાબ અનુભવ, તે લખવાની ના પાડતી હતી, પણ તે એક સાચો અનુભવ હતો તેથી તેને લખવાનું કહ્યું. કંઈક થયું હશે ડૉક્ટર્સ ક્લિનિકમાં. હવે આપણે જોઈએ અહીંયા તેના લખતો કોઠો આપ્યો છે. ઉપરના સંવાદને આધારે નીચેના કોઠામાં અર્ચનાની વિગતો નોંધો. અહીંયા જુઓ, અહીંયા અર્ચનાની વિગતો નોંધવાની છે. અહીંયા ટાઈમ એટલે કે કયા સમયે, પ્લેસ એટલે કે કયા સ્થળે, અને પીપલ એટલે કે કેટલા લોકો સાથે. અહીંયા જોઈએ પહેલું, લાસ્ટ સન્ડે. લાસ્ટ સન્ડે અહીંયા ખાલી જગ્યા છે. અર્ચના મધર એન્ડ ફાધર, લાસ્ટ સન્ડે તેઓ ક્યાં હતા, તો એટ ફાર્મ. શું આવશે? ઓન ધ ફાર્મ આવશે. ઓન ધ ફાર્મ. અહીંયા જોઈએ ખાલી જગ્યા આપી છે. ઇન ધ લાઇબ્રેરી, અર્ચના, સલીમ એન્ડ ટીના. અહીંયા જોઈએ તેના મિત્રો સાથે તે લાઇબ્રેરીમાં ગઈ હતી. તો તમે અહીંયા ઉપર જુઓ કે તે લાઇબ્રેરીમાં કઈ તારીખે ગઈ હતી, તો ઓન 12th of this month. ઓન 12th of this month. અહીંયા જો ઓન 10th of this month, ખાલી જગ્યા અને ખાલી જગ્યા, તે આ મહિનાની 10મી તારીખે ક્યાં હતી, તો અહીંયા જુઓ કે ક્યાં હતી, 10મી તારીખે ડૉક્ટર્સ ક્લિનિક, એટ ધ ડૉક્ટર્સ ક્લિનિક. અને કોની સાથે ગઈ હતી, તો અર્ચના મધર એન્ડ ફાધર. અહીંયા શું લખીશું આપણે, 10મી તારીખે ક્યાં હતી, તો એટ ધ ડૉક્ટર્સ ક્લિનિક. અને કોની સાથે હતી, કોણ કોણ હતા જોડે, અર્ચના મધર અને ફાધર. હવે જુઓ અહીંયા ખાલી જગ્યા છે. ઇન ધ દૂધસાગર ડેરી, અને ખાલી જગ્યા અહીંયા પૂછ્યું છે કોની સાથે ગઈ હતી અને કયા સમયે ગઈ હતી, તો દૂધસાગર ડેરી ક્યારે ગયા હતા, તો ઓન 11th of this month. કોની સાથે ગઈ હશે, તો અર્ચના એન્ડ હર ફ્રેન્ડ્સ. અહીંયા જુઓ, હવે આ જે લખ્યું એના વિશે અહીંયા વાક્યો લખવાના છે. હવે આ વાક્યો બોલો. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, એવા તમારે આના રિલેટેડ વાક્યો બનાવવાના છે. તો અહીંયા છે, અર્ચના વોઝ ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે. જુઓ અહીંયા છે, અર્ચના વોઝ ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે. એવું જ અહીંયા એવા જ બીજા વાક્યો બનાવવાના છે. તો આપણે જો અહીંયા એક વાક્ય લખીએ કે અર્ચના was at the doctor's clinic on 10th of this month. આવા જ વાક્યો તમારે આ બધા નો ઉપયોગ કરીને બનાવવાના રહેશે. હવે જોઈએ એક્ટિવિટી 10. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. અહીંયા કૌંસમાં આપ્યું છે એમ, ઇઝ, વોઝ, વેર અને આર. અને અહીંયા નીચે એના વાક્યો આપ્યા છે, અને એ ખાલી જગ્યાઓમાં આ કૌંસનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા જોઈએ એમ, ઇઝ અને વોઝ, વેર અને આર. અહીંયા જો આ વાક્યો છે એ સાદા વર્તમાનકાળના વાક્યો છે, અને આ વાક્યો છે એ સદા ભૂતકાળના વાક્યો છે. તો પહેલાં આપણે જોઈ લઈએ કે સાદા વર્તમાનકાળમાં શેનો ઉપયોગ થાય, તો એમ, ઇઝ અને આર. અને સાદા ભૂતકાળમાં શેનો ઉપયોગ થાય, વોઝ અને વેર. તો હવે આપણને ખબર પડી ગઈ
કે એમ ઇઝ આ અહીંયા વપરાશે અને વોઝ વેર અહીંયા. તો અહીંયા જોઈએ આપણે પહેલું વાક્ય, ટુડે ખાલી જગ્યા સેટરડે, તો ટુડે છે તો શું આવશે? ઇઝ. ધીસ યર આઈ ખાલી જગ્યા ઇન ક્લાસ સિક્સ. તો અહીંયા શું લખશો? આઈ એમ. શું આવશે? આઈ જોડે વર્તમાનમાં એમ આવશે. ધીસ વીક વી ખાલી જગ્યા ઇન સ્કૂલ. શું આવશે? આર. વી આર. માય ફ્રેન્ડ્સ ખાલી જગ્યા હિયર ટુડે. અહીંયા શું આવશે? માય ફ્રેન્ડ્સ આર. કેમ કે અહીંયા બહુવચન છે એટલે બહુવચનની જોડે શું લખીશું આપણે? આર. હવે અહીંયા જોઈએ યસ્ટરડે ખાલી જગ્યા ફ્રાઈડે. તો શું આવશે? યસ્ટરડે વોઝ વોઝ ફ્રાઈડે. ગઈકાલે શુક્રવાર હતો. લાસ્ટ યર આઈ ખાલી જગ્યા ઇન ક્લાસ ફાઈવ. તો ગયા વર્ષે હું પાંચમા ધોરણમાં હતો. તો આઈ વોઝ. લાસ્ટ વીક વી ખાલી જગ્યા ઇન પાર્ક. ગયા અઠવાડિયે અમે પાર્ક એટલે બગીચામાં ગયા હતા. તો વેર. ધે ખાલી જગ્યા નોટ હિયર યસ્ટરડે. તો ધેની જોડે શું આવશે? વેર. અહીંયા બીજા આના આવા જેવા જ વાક્યો અહીંયા બનાવવાના છે. હવે આપણે જોઈશું એક્ટિવિટી ઇલેવન. એક્ટિવિટી ઇલેવનમાં જોઈએ કે તમારા પરિવારના સભ્યો વિશે નીચે પ્રમાણે વિગતો નોંધો. અહીંયા તમારે વિગતો નોંધવાની છે કે હુ એટલે કે કોણ. તો કોણમાં ફેમિલી મેમ્બર્સ વિથ નેમ્સ. તો તમારા ફેમિલી મેમ્બરના નામ લખવાના છે. ભાઈ, બહેન, મધર, ફાધર, સિસ્ટર, ગ્રાન્ડફાધર, ગ્રાન્ડ મધર. અહીંયા વેન એટલે કે તેમનો જન્મદિવસ ક્યારે, તેમનો જન્મ ક્યારે થયો હતો તો એમની બર્થ ડેટ. પછી અહીંયા વેર તો ક્યારે, ક્યાં એટલે બર્થ પ્લેસ, અહીંયા તે જ્યાં જન્મ્યા હોય ત્યાં. અહીંયા આપણે મધરમાં એક્ઝામ્પલ જોઈએ તો મીનાબેન, મારી માતાનું નામ છે મીનાબેન. એમની બર્થ ડેટ શું હશે? 13/2/1982. અને તે ક્યાં જન્મ્યા હશે? સુરત. તો અહીંયા આપણે શું લખીશું? સુરત. એવી જ રીતે ફાધરનું, અહીંયા જુઓ ફાધરનું, સિસ્ટરનું, બ્રધરનું, એવી રીતે તમે અહીંયા ફિલઅપ કરશો. આ વિગતોને આધારે પ્રશ્નોના જવાબ આપો. વોટ, અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે વોટ વોઝ ધ એજ ઓફ યોર ફાધર ઇન 2008. તો તમે એવું લખી શકો કે માય ફાધર વોઝ 30 યર ઓલ્ડ ઇન 2008. ત્યાં પૂછે છે કે તમારા પપ્પાની 2008માં ઉંમર કેટલી હશે. તો કેટલી હોય આપણે ગણતરી કરીને લખવાનું છે. તો એવી જ રીતે આ બધા જ ક્વેશ્ચનના આન્સર આ કોઠાના આધારે તમારે લખવાના રહેશે. અહીંયા એક્ટિવિટી 12 જોઈએ. તો ઉદાહરણ પ્રમાણે નીચેના વાક્યો આપેલી જગ્યામાં લખો. આ પ્રવૃત્તિ તમે શું શીખ્યા તેનું વર્ગમાં ચર્ચા કરો. તો અહીંયા આપ્યું છે એવું ને એવું તમારે આ ખાનામાં લખવાનું રહેશે. તમે જ્યારે પણ બેંકમાં ફોર્મ ભરશો ત્યારે આ પ્રકારનું ફોર્મ ભરવાનું રહેશે. અહીંયા તમારું નામ આપેલું, અહીંયા તમારું નામ હશે અને કેપિટલની અંદર તમારે અહીંયા નામ લખવાનું રહેશે. તો તે શીખવવા માટે આ એક્ટિવિટી આપેલી છે. તો અહીંયા જે લખેલું છે જુઓ, એક્ઝામ્પલ હેલો. તો અહીંયા હેલો દરેક ખાનામાં એક જ આલ્ફાબેટ્સ આવવો જોઈએ. એવી જ રીતે અહીંયા ફિલઅપ કરવાનું છે. તો તમે અહીંયા જોઈને અહીંયા તમારી ટેક્સ્ટ બુકમાં પૂરી લેવું. અહીંયા છે એક્ટિવિટી 30, પ્રોજેક્ટ વર્ક. અહીંયા સાવી અને વિજ્ઞાન અને ટેકનોલોજી પુસ્તકમાંથી ગુજરાત ભારતમાં થઈ ગયેલ મહાન વિભૂતિઓ વિશે માહિતી મેળવો. તેમના ફોટા ચોંટાડીને દરેક વિશે 2-3 વાક્યો લખ્યો. આ એક પ્રોજેક્ટ વર્ક છે. તમારે અત્યારે કરવાનું નથી, પણ આ જે નેતાઓ છે તેમના વિશે માહિતી વાંચી લેવી.